જેનરિક દવાઓને રાષ્ટ્રભરમાં પ્રચાર અને પ્રસાર માટેનો રાષ્ટ્રીય મુદ્દો બનાવવામાં આવે તેવી ભારત સરકાર સમક્ષ રજૂઆત કરાઈ છે. સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી મુકેશભાઈ જોટાએ જણાવ્યું છે કે જેનરિક દવાઓ બનાવતી દરેક કંપનીને સરકાર દ્વારા લાગતા તમામ સીધા અને આડકતરા વેરા નાબૂદ કરવા જોઈએ. વિશ્વના અન્ય દેશોમાં જે રીતે ફાર્માસિસ્ટ દર્દીનું કાઉન્સેલિંગ કરી યોગ્યતા મુજબની દવા આપે છે તે પ્રકારની વ્યવસ્થા પણ ભારતમાં કરવાની જરૂરત છે. જો આમ કરાય તો મેડિકલ ક્ષેત્રે સંકળાયેલા તમામ વ્યક્તિઓની જવાબદારી વિશેષ બની રહેશે તેમ જણાવતા સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી મુકેશભાઈ જોટાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મુદ્દાઓ એ લોકો એમ કહે છે કે ઓનલાઈન દવાઓનું વેચાણ ન થવું જોઈએ. આજે મારે એટલું જ કહેવું છે કે ભાઈ ઓનલાઈન દવા વેચાણ શા માટે થાય છે? એટલા માટે થાય છે કે દરેક દવાઓ બ્રાન્ડ નેમ હોય છે. જો સરકાર બ્રાન્ડ નેમ જ કાઢી નાખે તો ઓનલાઈન દવા વેચવાનો કોઈ પ્રશ્ન થતો નથી. મલ્ટી બ્રાન્ડ નેમને કારણે એક જ કેમિકલવાળી હજારો કંપની દવા બનાવે છે, એ દવા બજાર ઉપલબ્ધ હોય છે અને ડૉક્ટર દ્વારા એ લખવામાં આવે છે. ડૉક્ટર દ્વારા ધારો કે કેમિકલ જ લખવામાં આવે, રસાયણ લખવામાં આવે ધારો કે, તો આ સમસ્યાનો ઉકેલ આવી જાય. તો આપણે કહેવાનું એટલું છે એની અંદર કે ભાઈ આજે હડતાલ રાખી વિરોધ દર્શાવો ધારો કે આજે તો 121 કરોડ ભારતીયોને જે કાલે તકલીફ પડશે તેના માટે જવાબદાર કોણ? ભારત સરકાર કે મેડિકલ એસોસિએશન કાઉન્સિલ? વાત કરીએ મેડિકલ એસોસિએશન, એનું એવું કહેવું છે કે ગર્ભપાતની દવાઓ અને જે આલ્કોહોલ મિશ્રિત દવાઓ હોય છે એ ઓનલાઈન વેચે છે, એને કારણે થઈને ઘણા બધા યુવાજન એની બરબાદ થઈ રહ્યું છે. તો એ સંદર્ભે શું કાર્યવાહી છે? તો ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ આ માટે કાર્ય કરતો હોય છે અને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટની સંપૂર્ણ જવાબદાર રહે છે કે આવી રીતે દવા વેચાણ થતો હોય ધારો કે તો તાત્કાલિક ધોરણે એને અટકાવવું જોઈએ. એની પાસે પાવર છે અને એ આ કરી શકે છે. તો ઓનલાઈન જે વેચાણી દવા, તો ઓનલાઈન જે લોકો આ કાર્ય કરે છે એને તાત્કાલિક ધોરણે એનામાંથી હટાવી નાખવું જોઈએ અને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ એના માટે સક્રિય છે.